नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 6 नी अंदर नवमो पाठ पादळ जोईए, जेना लेखक छे किशोर सिंह सोलंकी। जन्म 1/4/1949। किशोर सिंह सोलंकी नो जन्म बनासकांठा जिल्लाना मगरवाड़ा गाँवमां थयो हतो। गुजराती साहित्यमां कविता, नवलकथा, निबंध तेमज टूंकी वार्ता जेवा विविध साहित्य स्वरूपो तेमणे खेड्या छे। वीरवाड़ा तथा अरवल्ली तेमनी नोंधपात्र नवलकथाओ छे अने हायंका जेवुं प्रयोगशील काव्य स्वरूप तेमणे खेड्युं छे। पादर निबंध अपनी विसराती जती ग्राम चेतना ने उजागर करे। विसराती भूलाती जती गामनी जे चेतना थी ये उजागर करे। पादर विषेना पोताना संस्मरणों ने लेखके काव्यमय वाणी में रजू करे। वाणी मैं वाणी तो ये पादर एटले गाम ने सीवाड़े आवेलू होय, गाम ने नाके आवेलू होय ने पादर कहेवाय। त्यार आगे अंदर अमे पादर में रमीए, लेखक कहे पादर शब्द सांभळतानी साथे ज अमने आनंद थाय छे। अमारा पग नाचवा माँडे छे, जाने पादर नी रेत अमने बोलावती होय एवुं लागे छे। पादर शब्द सांभळता लेखक मनमां जाने पादर बोलावती एवुं लागे, ना पग नाचवा लागे। अमे पादर ने गोंदरू एवा नामथी ओळखीए छे। गोंदरू पण एने कहेवाय गामनू गोंदरू। गोंदरू अमारा माटे गोंदरू ए चॉकलेटी जेवुं छे, एने ममरावानी मजा आवे छे। चॉकलेट जेम आपणे ममरावीए एम गोंदरू पण ममरावानी मजा आवे, लेखक एवुं कहे छे। मारा गामने गोंदरे बे विशाळ वड, हवे गामनू गोंदरू केवुं हतुं एनुं वर्णन करे छे। बे विशाळ वड जे दर वर्षे पोतानी वडवाईઓ વધારતા જાય, સામેને માગે ઉભેલી પીપરો અને પીપરા, બીજી બાજુ લીમડા, ગોદાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે, હવાડો મોટો હવાડો, બે બળદની જોડી કોસથી હવાડો ભરે, વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વીણું વીણું એટલે રેતી, એ અમારું આદર। गोंदे तो आखा गामना टाबरिया नो मेरो जामे। का गामना टाबरिया ले छोकराओ आवे नाना नाना, कोई नो छोकरू घरवास के शेरी में न मरे तो ते गोंदे एनी शोध थाय। छोकरू क्यांक वडनी वडवाईओ के झाड़नी बखोल में लपायेलू होय ते मरी जाए। छोकराने शोधवामां जो एनी माने तकलीफ पड़े तो एनू आवीज बने। મારા પીટ્યા લડજા તારો કુટુ ઓસલો તારો, અડધા દાણાથી તન આખા ગામમાં હોંધુશું, એવું બોલતા બે ચાર લાફા મારી સીધે ગામડાની ભાષા ગ્રામ્ય બોલી। બીજા છોકરા ઝાડના ઓટે લપાઈને જોઈ રહી, અંદર અંદર કહે શિવ માર્યો નહીં, તો બીજો કહે તન તારી માં નથ મારતી, પૂછનાર ચૂપ થઈ જાય। આવું સરસ મજાનું વાતાવરણ, આ બાળકો એકબીજાને જોડે વાતો કરે અને કહે અમારી પહેલી નિશાળ તે આ ગોંડું। નિશાળમાં તો 11 વાગે જવાનું હોય, ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીતું પાણી અને રોટલા ટીપીને પરવાને બધા ખેતરે નીકળી જાય। અમે ભણેશ્રીઓ નેવાના સાયરા નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓના નોટોના પાના આગા પાસા કરી તૂટેલી સ્લેટના કટકા મિલાવતા કંઈક લખીએ ના લખીએ અને ગોંદરે જવા નીકળી પડી। ગોંદરે રમવાનો એટલો બધો ઉત્સાહ, તે ભણવામાં પણ ધ્યાન આપે નહીં, ચોપડીઓ કેવી હોય એ પણ ધ્યાન આપે નહીં, સ્લેટ કેવી હોય એ
અને ત્યો પહોંચી જાય। સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય। એમાં કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ। યુદ્ધભૂમિમાં જેમ યુદ્ધ કરતા સૈનિકો લપાઈ જાય એમાં સાહેબને જોઈને બધા છોકરાઓ લપાઈ જાય। સાહેબ જોઈ જાય તો આવી જ બને। અમને એ વખતે એ સાહેબોની ધાક જબરી, તાક એટલે બીક। આ ગોંધુ તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય। ગામ કેવું છે એને એના ગોદા પરથી જ પરખાઈ આવે। ગામનું નાક શોભા કહેવાય ગોંધુ। ગોંધામાં તો આખા ગામના માણસો ઢોર કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે। સારા માટા પ્રસંગે ગોદે આખું ગામ ભેગું થાય। સારા માટે સારો પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય, શુભ ભર્યો પ્રસંગ હોય, ગામ ત્યાં ભેગું થાય। કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારો પાણીયાણીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં। યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય। ગામનો મેળો પણ ગોદે જ ભરાય। બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોધરે છે। ગોધરું તો ગામનો જીવતો જાગતો ચોપડો, બધું જ લખેલું, બધું જ એમાં નામ લખાય વિના કોઈ આવી કે જઈ ન શકે। કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંધરે થાય। ગોંધરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ આગે પછી આવે છેલ્લો વિસામો સ્મશાન। આનર્ત ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો ઉદ્દેશ। ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય। અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય। ભોજકોનું કેન્દ્ર મગરવાડા। આસો સુદ 5મી રાતે ગોધરે ભવાઈના શ્રી ગણેશ કરાય। એ સિવાય ભવાઈ પૂજે ક્યાંય ભજવી ના શકાય એવો વર્ણલેખ્યો કાયદો। ગોંધે આવેલી પીપરના થર પાસે મરદા બંધાય, નરગા વાગે, ગુંગોર પડદા બંધાય, સોરી પડદા બંધાય, નરગા વાગે, ગુંગોર ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ। અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મચ્છીએ નાના બાળકોની જે ટેવ હોય એ પ્રમાણે ધક્કા મારવાના, ચડીમાં રેત ભરવી, મારામારી કરવી આગળ બેસવા માટે। પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય, ટેસ્ટ મજા આવે। આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે ત્યાં ગામને ગોધરે મગરવાડા। શિયાળામાં હુતું હતું કે આટા પાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ। હુતું એ રમતનું નામ છે આટા પાટા પણ। આમલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ આખડીએ ઊભા થઈને લંગડાઈએ લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગારાગારી કરીએ, સામસામા પથરા મારીએ, લોહી લુહાણ જઈએ, તો થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ। બાળકોને જે ટે હોય લડે અને પાછા ભેગા થઈ જાય। બે ઘડીના ઝઘડા અને ફરી એના એ જ, બે ઘડીનો ઝઘડો હોય ફરી પાછા, ન ફરિયાદ કે ન ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં। મજા તો આવે ઉનાળામાં, સારાનો સમય સવારનો હોય, 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ, ખાઈ પીને શું કરીએ, બપોરે ખેતરમાં ભાત લઈને ના સૂકે બરબરતા બપોરમાં ગોંધાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાઝતા જવાનું, ત્યારે તો ચપ્પલ બૂટ કે સેન્ડલ
સપનામાં પણ જોયા ન હતા. એ વખતે બૂટ સેન્ડલ કે ચપ્પલ હતો નહીં. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાયલ વાતા વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય, અમે સાયણામાં ગુંદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ. રમવું એ જ અમારો મુદ્રા. બસ રમવા તડકો જુએ નહીં. સાચા અર્થમાં ગોંધો એ તો ગરમ જરતી બપોરનું. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંધે આવી ગયા હોય. હવાળામાંથી પાણી પીને પીંપર પીપરો લીમડી કે વડના છાંયડે બેઠા હાંપતા હોય. કેટલાક તો સામ સામે સિંગડા ભરાવીને બાખડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. પીઠ પલાણીને પીઠ ઉપર બેસી જઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લાવો છે. જો કોઈ ભેંસ અવિત્રી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે. અળવિત્રી એટલે તોફાની. કોઈ સિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે, પણ અમે તો વગડાના વનેર જેવા. વગડાના વનેર એટલે વગડાના પ્રાણીઓ જેવા. બપોરે તો ગોંધે જ અમે જ ગોવાળિયા ગુકુર ગામના અમે ગોવાળિયા બની જઈએ. આખું ગોધડું માથે કરીને ફરીએ, પરસેવાથી નાહીએ. ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકર્યા હોઈએ. રાતે ખાધું ન ખાધું અને ગોંધે પહોંચી જઈએ. રાત્રે પણ પહોંચી જઈએ. ગોંધે રમવા જવાની જબરી તાલાવેલી થાય, ખૂબ જ ઉતાવળ થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાસરા મારા નામની માં બૂમ થતી હોય, મો પાડતા માતા પિતા પર પહોંચી જઈએ. મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં આરોટીએ. અમને રેત વાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારું અને માર ખાવ એ અમારો તો કુદરતી ક્રમ. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદની ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ ઓરા કરી ગોધાને માપતા આરામથી પડ્યા રહીએ. ગોધું તો અમારે એર કન્ડિશનર. મારા માથામાં હજી પણ ગોધાની રેત ભરાયેલી છે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોધડું ભરાઈ જાય. પાનખરમાં ખૂબ પાંદડા ખરે એટલે આખું એ વડની નીચે ખૂબ બધું ભરી જાય. એના પર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સરકતો દેવતા લઈ આવીએ અને આખું ગોધું સળગાવીએ. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચેમ હરગાયું? એમાં તો કીડી મકોડાને જીવાત હોય તે ભરી જાય. તમોને પાપ લાગશે, અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને આરામ અમારાથી કેવી રીતે ભરાય એવા તો અમે જીવ દયાવાળા. વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદરે ભેગા થાય. પાણી ત્યાંથી સીધા જ તરામાં જાય. ખર કરતા પાણીમાં અમે આખી ગોદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનું
પલવાનો પણ એક રોમાંચ હોશે, આનંદ હોશે. ગોધરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાઈને કામના કચરાને ધસડી જતું કે વળવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોધરું સંકળાયેલું છે, એનો સંબંધ જીવન છે. કોઈ વટે માર્ગ કે કોઈ પણ અતિથિ ગોંધે પોરો ખાઈને જ આગળ જાય, પોરો એટલે આરામ થઈને. કેટલીક જ્ઞાતિઓની પંચાત અહીં ભરાય, અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે, પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે, પછી ઉછાળા ઉપાડીને બીજે જાય. ગામ કુવો અને મંદિર પણ ગોધરે જ હોય, ગામ કુવો પણ તો હોય, મંદિર પણ તો હોય. આ ગોધરે ધીંગાણા મંડાણા છે, લાકડીઓ ડાળિયા અને તલવારો ઉછળ્યા છે, ઢોલ ધમુક્યા છે, સરકારી લફરા થયા છે, પેઢીઓની પેઢીઓ ગોંધરેથી પસાર થઈ ગઈ છે. ગોંધરે ઘણી તડકી છાણી જોઈ છે. ગોંધરે ગોંધરું ગામની જાહો જલાલીની એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણનો ઇતિહાસનું એક એક પાનું લખાયું છે, લપાયું છે. મારા કોમર કોમર પગલાને સાચવતું આ ગોંધું જ આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું, પૂંઠ વારીને પાછો જોઉં છું તો મારા ગોંધરાને કારોત્રો ડંખી ગયો છે, એના માથે કારા કારા સિંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાળનું ગોધું પાદર? વડની વડવાઈઓનો રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા સપના મારા ગામના પાદર તરફ. સુગંધનો સ્વાદ, નિબંધ સંગ્રહમાં લેવાય તો સરસ મજાનું ગ્રામ ચેતનાનું અહીં આલેખન થયું છે. અને એના પરથી આપણને પણ આપણું ગામ યાદ આવી જાય. ગામની અંદર રમવાની, નાના હોય ત્યારે રમવાની, ફરવાની, ગોદે રમતો રમવાની ખૂબ જ મજા આવતી. તો આ તો હવે શબ્દ સમજૂતી જોઈએ. ગોંધળું ગામના ઢોર ઉભા રહે તે બાગોર પાદર, હવાડો ઢોરને પાણી પીવાનું કુંડ, વેરું રેતી ટાબરિયા, નાના બાળકો, બખોલ પોલાણ લડદો, અહીં રખડતો છોકરો, દાંત બીખ ડર ટેસડો મજા, મુદ્રાલેખ આદર્શ વાક્ય, ભૂંગોર ભૂંગણ, એર કન્ડિશનર એટલે વાતાનુકૂલિત યંત્ર, ધીંગાણા મારામારી, લડાઈ વને રખડેલ જંગલી, કારોત્રો કારો સાપ, અહીં કાર રૂપીના સાપ. રૂઢિપ્રયોગો જોઈએ. મેરો જામવો, ઘણા માણસોનું એકઠા થવું તે, ગામનું નામ, ગામનું ગૌરવ, ગામની શોભા, મૂસ મરડવી, અભિમાન કે સુરાતન બતાવવું, શ્રી ગણેશ કરવા, કાર્યનો શુભારંભ કરવો, માથે કરવું, અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુર કરવા, પોરો ખાવો, આરામ લેવો, તડકી છાંયડી જોવી, સુખ દુઃખમાંથી પસાર થવું, ઊંઠ મારવી, પાછા વળીને જોવું. એ ભાષા સજ્જતા જોઈએ. નીચેની સંજ્ઞાઓ વાંચો. ડાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, આનંદ. ઉપરની સંજ્ઞાઓ વિવિધ ભાવ બતાવે છે. આવી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞાઓ કહે છે. અહીંયા વિવિધ ભાવ બતાવે એવી સંજ્ઞાઓને, એવા શબ્દોને આપણે ભાવવાચક સંજ્ઞાઓ કહીશું.
परीक्षा में आशे चुनिया भाववाचक चुनिया गुणवाचक चुनिया। तो अँ अपने पाठ समझूति शब्द समझूति रूढ़ि प्रयोग ने भाषा सज्जता अँ पूर्ण थे तैयार कर देवा एक बार वाँची लिया अस्तु।